વિગતવાર સમાચારોની વાત કરીએ તો ગુજરાત સરકાર તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં રોજગારી માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પણ બજેટ ફાળવવામાં આવેલ છે જેમાં લાખો લોકોને રોજગારી મળી રહેશે અને મધ્યમ વર્ગના લોકો માટે પણ આ બજેટ ફાયદાકારક નીવડશે રાજ્યના નાણાં વિભાગ અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટ ખેડૂતો એગ્રીકલ્ચર અને શિક્ષણ માટે તો ફાયદાકારક છે પરંતુ સરકાર દ્વારા રોજગારી માટે જે નવસો પચાસ કરોડ ફાળવવામાં આવ્યા છે તેનો સૌથી વધુ લાભ મધ્યમ વર્ગના લોકોને થશે આ બજેટ દ્વારા સિત્તેર હજાર જેટલા યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે જેથી યુવા વર્ગની રોજગારી માટે આ યોજના ફાયદાકારક સાબિત હશે અને આ યોજનાનો લાભ સુરતના હીરા ઉદ્યોગોને પણ થશે જેમાં યુવા વર્ગને તાલીમ આપવામાં આવશે અને તેમને નવી રોજગારી માટે સરકાર તરફથી લોન પણ આપવામાં આવશે યુવાઓને ફાયદો થાય કે લાગતા કે પહેલાં અમી અભણ હતા આજે બાર પંદર બાર ચોપડી ભણેલો માણસ તમને કહું અમને શીખતા ચાર મહિના લાગતા હતા આજે મહિનામાં શીખીને રોજી રોટી ઊભી થાય અને એના માટે બધા જ કરા શીખવાડશે કારણ કે સમજી લો કે અત્યારે ઠંડા પંખામાં કામ કરવાનું બિલકુલ સારી રીતે એટલે ડાયમંડમાં આવવાનો સ્વચ્છ જ છે ડાયમંડમાં ભણેલા ગણેલા માણસો લાભ પણ લે અને એનાથી લાભ પણ મળશે કારણ કે ટેકનોલોજી એ આગળ છે ને તરત ધંધાને ધંધાન કેચઅપ કરી લે એટલે ખૂબ ફાયદો થવાનો એમાં મને વિશ્વાસ છે પૂરેપૂરો લોકો ખૂબ લાભ લે પણ દાખલા લાભ લેનાર ખોટી રીતે ન વેઠફે અને લોકોને રોજીરોટી આપે એ બહુ મહત્ત્વનું હોય છે કે તમને બજેટમાં ફાળવા પછી તમારે એનો ઉપયોગ વ્યવસ્થિત કરવો પડે પછી આપણે બોન્ડ મારીને બનાવી દઈએ અને પછી લાભ મળે ભાઈ બંધ કરી બરાબર નહીં પણ લોકો લાભ લેશે સો ટકા મને ભરોસો છે આ ઉપરાંત આ રોજગારલક્ષી બજેટ દ્વારા નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને તો લાભ થશે જ પરંતુ મહિલાઓને પણ આ બજેટથી ઘણો લાભ થશે જે મહિલા ઘરે બેસીને રોજગારી મેળવે છે તે પણ આ સ્ટાર્ટઅપ યોજનાનો લાભ લઈને બીજી મહિલા માટે રોજગારી ઉત્પન્ન કરી શકશે આ ઉપરાંત તાલીમલક્ષી બજેટથી બહેનોને ઘર બેઠા સિલાઈ મશીનનું કામ પાર્લર અને બીજા અન્ય સ્કિલ ડેવલપમેન્ટનો લાભ લઈને પોતે પગભર થશે જે બજેટ બહાર પડ્યું છે એમાં વિવિધલક્ષી તાલીમ યોજના એટલે કૌશલ્યવર્ધક તાલીમ માટે પચાસ કરોડ રૂપિયા જેટલા ફાળવવામાં આવ્યા છે તો એ તાલીમ લીધા પછી આમ જનતાને સ્વરોજગારી મળી શકે અને ખાસ કરીને બહેનોને અલગ અલગ પ્રકારની તાલીમો મળે તો એ પોતે પોતાના પગ ઉપર પગભર થઈ શકે બધાને તો આપણે રોજગારી રોજગારી આપી પણ થોડે યુવાનો મેળવી બજેટને બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રોજગારી મેળવતો યુવા વર્ગ વિદ્યાર્થી ખેડૂત મહિલા અને દરેક વર્ગના લોકો માટે લાભદાયક નીવડશે અને ગુજરાતને વિકાસ પંથ તરફ લઈ જતું આ બજેટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે